એક મોચી ભગત છે અને સાધુ છે મોચી ભગત છે સાધુ મોછી ભગતને શું કરવા આવ્યો છે પોતાના જે જોડા છે પગર ખાતે સિવડાવવા માટે દેવા માટે આવ્યો છે બધા ગામમાં આખા બજારમાં ફર્યો તો બધાએ સાધુને કેટલા રૂપિયા કીધા સાધુને તો એવું કીધું કે બે રૂપિયામાં બનાવી આપીશું પણ આમ ઓછી ભગતે તો દોઢ રૂપિયા કીધાને કીધું પરમ દિવસે ચોક્કસ આવી જજો હવે સાધુને એવું લાગ્યું કે આ તો શું કરી રહ્યો છે જૂઠ બોલી રહ્યો છે એને વિશ્વાસ થયો નહીં એટલે પહેલાં તો એણે પૂછ્યું કે તમે આમ દોડ તો બોલો છો પણ તમારે લેવાના કેટલા રૂપિયા મારા પગરકા સીવા માટે પહેલાં એ કીધું કે ભાઈ મારે ફાઇનલ દોઢ જ રૂપિયો લેવાનો છે ની આગળની પાછળ પછી એણે કીધું ક્યારે લેવા આવું તો કે આવી જજો પરમ દિવસે પણ સાધુને તો વિશ્વાસ નહીં બેસો સાધુ તો બે ત્રણ વારે જેટલો ટાઈમ આપેલો કે ભાઈ પરમ દિવસે સાંજે આવજો તો એ તો જે દિવસે આપવા ગયા એના બીજા દિવસે સવારે પણ ગયા એ એ દિવસે સાંજે પણ ગયા પછી બીજા દિવસે સવારે પણ ગયા એટલે એમને વિશ્વાસ બેઠો નહીં કે મોચી ભગત બરાબર ટાઈમ ઉપર પૈસા આપશે કે અરે સોરી પગરખા આપશે કે નહીં એટલે છેલ્લે મોચી ભગતે કંટાળીને શું કીધું કે શું તમ તમને એમ કે માણસ પારખતા આવડતું નથી બરાબર ને કંઈ બધા માણસો દુનિયામાં જૂઠ નથી બોલતા બરાબર કોઈક સાચા પણ હોય છે અને જે કે છે તે પોતાનો વાયદો નિભાવે છે બરાબર એટલે મોચી ભગતને તો જે વખતે કીધું તે વખતે પાછા મોચી ભગત મહારાજ સાધુ મહારાજ હતા તે સાધુ મહારાજ તો ગયા મોચી ભગતે કીધું તે સાંજે અને પગરખા તો બરાબર રેડી હતા હવે એમાં એવું હતું કે દોઢ રૂપિયાનો દોઢ રૂપિયા આપવાનો હતો પણ મહારાજ પાસે બે રૂપિયા હતા મહારાજ એવું કીધું કે કંઈ નહીં અડધો પૈસો છે તે રાખી લો તમાકુ પીજો મોચી વખત શું કે મને તો તમાકુ પીવાની આદત નથી ઉભારો રહો આ ની સામે હું પરચુણની દુઃ પરચુરણ જે છે તે સામેથી જઈને પરચુરણ લઈ આવું અને તમારા પૈસા અડધો પૈસો આપી દઉં હવે પેલા મોચી ભગત તો ઉપડ્યા પરચુરણ લેવા માટે અને આટલામાં સાધુએ શું કર્યું સાધુ મહારાજ તો ખૂબ જ ઇમ્પ્રેસ થઈ ગયો કે આ તો કેટલો ઈમાનદાર માણસ છે અડધો પૈસો પણ વધારે લેવા તૈયાર નથી કામ ટાઈમ પર કરી આપે છે ને જેટલા પૈસા કીધા એટલા જ લે છે કે એટલો સાચુકલો માણસ છે આ મોછી ભગત તો એણે શું કર્યું સાધુએ પોતાની જોડીમાંથી પારસમણી કાઢી પારસમણી એટલે એવી મણી કે જે લોખંડને અડકો ને તો સોનું થઈ જાય હવે મોચી ભગત તો હતો કોબલર મોચી બરાબર ને એના બધા જ સાધનો સા લોખંડના પેલા સાધુએ તો પેલો પરચરણ લેવા ગયો તો એટલે ખુશ થઈને એના બધા સાધનો ઉપર જેટલા પણ સાધનો પેલા મોચી ભગતે રાખેલા બધા ઉપર શું કર્યું પેલી પારસમણી ફેરવી દીધી એનાથી શું થયું એના બધા જ ઓજારો સોનાના થઈ ગયા હવે મોચી તો લઈને પાછો આવ્યો હવે શું કર્યું મોચી સાધુ મહારાજે મોચી ભગત પાસે ગયા અને શું કીધું કે ભાઈ મને ભિક્ષા આપો અને મુઠ્ઠી ચણાના પૈસા જ જોઈએ છે એટલે પહેલાં જે પચાસ પૈસા હતા ને તે આપી દો તો પહેલાં એ કીધું કે ભાઈ મોચીએ શું કીધું કે ભાઈ હવે તમને મુઠ્ઠી ચણાના પૈસા એટલે અડધા પૈસામાં શું થવાનું છે લો હવે આ એક સિક્કો રાખો બરાબર ને પછી એ દુકાન તરફ એટલે એને દોઢ રૂપિયો તો લીધો પણ પાછો એક રૂપિયો ભિક્ષામાં પણ આપી દીધો તો મોચી પાછો દુકાન પર ગયો આટલામાં જોયું તો બધા જ ઓજારો સોનાના ને સમજી ગયું કે ભાઈ કામ તો પેલા સાધુએ જ કર્યું છે અને પછી બબડ્યો મારા ને તમારા જેવા હોય તો ખુશ થઈ જાય કે હો બધા ઓજારો સોનાના થઈ ગયા પણ આ તો હતો સાચુંકલો માણસ એણે કીધું અરે ભાઈ સોનાના ઓજારો બનાવી દીધા છે પછી હવે હું આ સોનાના ઓજારોથી પગરખાં કેવી રીતે બનાવીશ પછી એ તો ઘરે ગયો અને જૂના પેલા ઘસાયેલા જે ઓજારો હતા તે ઉતાર્યા ને સોનાના ઓજારો ઘરના ખૂણામાં ફેંકી દીધા પછી કીધું કે યાર હવે કંઈ પણ હતું પેલા સાધુની જે નિયત હતી તે તો સારી જ હતી કે મારે એણે મારે સૂકી કરવું હતું પણ હવે મારે આ ઓજારો કઈ કામના નથી ચાલો હવે અહીંયાથી શરૂ કરીએ બિચારા એ બાર મહિના કરી ત્યારે માંડ માંડ નવા ઓજાર વસાવી શકીએ ઘસાયેલા ઓજારો ઉપર એને માંડ માંડ મજૂરી કરી બાર મહિના પછી નવા ઓજારો એને વસાવ્યા એક વાર તો ભજન ગણગણતો નીચી નજરે સીવતો હતો ત્યાં એના કાનમાં કોઈકનો અવાજ પડ્યો કેમ છો મોચી ભગત બિચારો સાદો જીવ હતો એક દિવસ બેસ્યો હતો ને ભજન ગણ ગણગણતો હતો નીચી નજર હતી ને એટલામાં એને અવાજ આવ્યો કોઈએ કીધું કેમ છો મોચી ભગત મોચીએ જોયું તો પેલા સાધુ હતા એમણે સાધુને કહ્યું ઓજાર બગાડી ગયા હતા એ જ ને તમે સાધુ મહારાજ શું કીધું તમે ઓજાર બગાડી ગયા હતા એ જ હતા ને આખા ઓજાર સોનાના કરીને બગાડીને ગયા ને પછી પેલા મોચીને કેટલી મહેનત કરવી પડી બાર મહિના મહેનત કરી ત્યારે બીજા બીજા નવા ઓજારો એને મળ્યા સાધુને નવાઈ લાગી એમને તો હતું પોતાને ઓળખતા જ મોછી ભગત પગે પડશે માનપાન માનપાન આપશે તેણે સાધુને કહ્યું જરાક ઉભા રહેજો મહારાજ સોરી માનપાન આપશે અને ઘણો બધો આભાર માનશે પણ એને બદલે આ માણસ તો પોતાને ઠપકો આપતો હતો શું કીધું એને પહેલા જ કે તમે તો કોણ છો પહેલા જ ને મારા ઓજાર બગાડી ગયા તો સાધુને તો શું હતું કે ભાઈ મેં સોનાના ઓજારો આપ્યા તો પેલા તો ખુશ ખુશ થઈ જશે ને મારો આભાર માનશે મને થેન્ક યુ થેન્ક યુ પગમાં પડી જશે પણ એના બદલે તો શું થયું ઓછી વગતે સાધુ મહારાજને બરાબરની ઠપકો આપ્યો સંભળાવ્યું સાધુને વેમ પડ્યો એટલે ડાઉટ ગયું આ બિચારો સોનાને પિત્તળ ધારી બેઠો લાગે છે એને એવું હશે કે પેલું સોનું નથી પિત્તળ છે એમણે કહ્યું મોચી ભગત ઓજાર બગાડ્યા નથી સોનાના બનાવ્યા છે ક્યાં છે એ નાખી તો નથી દીધા ને શું કીધું મોચી ભગત ઓજાર મેં બગાડ્યા નથી સોનાના બનાવીને કંઈ પિત્તળના નથી ક્યાં છે તમે ક્યાંક ફેંકી તો નથી દીધા ને મને ખબર છે મહારાજ મને ખબર છે મારા સોનાના છે પણ એ સોનું મેં મારા બાવડાના બળથી ઓછું મેળવ્યું છે આવું મફતનું સોનું શું કરવું છે એ પડ્યા ખૂણામાં તમે પાછા જ લઈ જાઓ શું કીધું કે મને ખબર છે કે સોનાના છે મેં મારા બાવડાના બળથી એટલે હું જે પોતે જાત રીતે મહેનતથી કમાવું છું ને એ મારા માટે સોનું છે મારે આવું મફતનું સોનું નથી જોઈતું પેલા ખૂણામાં પડ્યા છે લઈને જાવ સાધુએ મોચીને શિખામણ આપતા કહ્યું મોચી ભગત તમને કશી ગમ નથી સોનું વેચીને પૈસા બનાવો ને મજા કરો આ કાચી દુકાનને પાકી કરો કામ કરનાર માણસો રાખો બેઠા બેઠા ખાઓ ને લહેર ઉડાવો સાધુ તો બિઝનેસ સમજાવવા જવા માંડ્યા મોચીને શિખામણ આપી કે મોચી ભગત તમને કંઈ સમજ નથી પડતી આ બધું સોનું છે ને ઓજારો એ પૈસા ના આપીને વેચી નાખો સોનું જે છે ને તે પૈસા લો ને વેચી નાખો ને આ કાચી દુકાન બનાવેલી છે એને પાકી કરો બીજા કામ કરનારા બીજા મોચીઓ રાખો ને બેઠા બેઠા તમે સેડ બનીને ખાઓ આરામ કરો મોચીએ કહ્યું ભગવાને આ હાથ પગ આપ્યા છે એને શું કરું મહારાજ હું બેસીને લહેર કરીશ આરામથી તો આ હાથ પગનું શું કરીશ શું કરીશ હું નવાઈ ભરી આંખે સાધુ તો મોચી ભગત સામે તાકી જ રહે હવે આ જમાનામાં સેડ બનવાનું કોને ના ગમે નોકરો ઉપર હુકમ ચલાવવાનો કે એ આમ કર એ પેલું આમ કર પણ આ તો કેવા છે મોચી ભગત એકદમ સાધુને નવાઈ લાગી કે અરે આ તો કેવો માણસ છે મોચીએ કહ્યું સાધુ મહારાજ ભગવાને હાથ પગ કઈ બેઠા બેઠા ખાવા માટે નહીં કામ કરવા માટે આપ્યા છે લહેર કરવા માટે નહીં આપ્યા આ હાથ પગ જે આપ્યા છે ને પોતાનું કામ જાતે કરવા માટે આપ્યા છે બેઠા બેઠા ખાવા માટે નથી આપ્યા આ સાંભળી સાધુ બોલ્યા મોચી ભગત સાચી વાત છે ભગવાને કામ કરવા જ હાથ પગ આપ્યા છે હવેથી હું પણ હાથે કમાઈને જ ખાઈશ અને તમારા જેવો જીવનનો સાચો આનંદ મેળવીશ સાધુ મારે તો શું કરતા હતા ભિક્ષા માંગતા હતા બરાબર તૈયાર મળી જતો તો ખાઈ લેતા હતા સાધુએ શું કીધું કે મોચી ભગત તમારી વાત ઘણી સાચી છે ભગવાને હાથ પગ તો છે ને કામ કરવા માટે જ આપ્યા છે હવે હું પણ તમારી જેમ કમાઈશ રોટલો કમાઈશ અને ખાઈશ અને જીવનનો સાચો આનંદ મેળવીશ એટલે જીવન જીવવાનું ગમશે એમ ખુદ્દારીથી ને કુમારીથી જીવીશ સાધુ કોઈ ઊંડા વિચારમાં પડી ગયા હતા પોતાને કામે વળતા મોછી સાધુને પૂછ્યું કેમ ઊંઘા થઈ ગયા સાધુ એમ આ વાત કહી ને પછી એકદમ કે વિચારમાં પડી ગયા પછી મોચી તો પોતાના કામમાં પાછો લાગતો હતો પણ સાધુને ચૂપચાપ જોઈને પૂછ્યું એને કેમ ઊંઘા થઈ ગયા હું ઊંઘો નથી થઈ ગયો વિચારમાં પડી ગયો છું સાધુએ શું કીધું કે ભાઈ હું ગુંગો બુંગો નહીં થયું તો વિચારમાં પડી ગયો છું શા વિચારમાં પડી ગયા છે મહારાજ મેં તમને કહ્યું એ ખોટું છે શું મેં તમને કંઈ ખોટું કહી દીધું કે હાથ પગ કમાવા માટે આપ્યા છે બેઠા બેઠા ખાવા માટે નહીં તમારી વાત નથી મારી વાત છે સાધુએ મોચી સામે ગંભીર ભાવે જોઈને કહ્યું હું પણ નાનું મોટું તપ તો કરું જ છું જે મારી પાસે સોનું બનાવવાનું સાધન છે છતાં મેં એનો ઉપયોગ મારી જાત માટે કદીય કર્યો નથી ભિક્ષા માંગીને પેટનો ખાડો પૂરું છું પણ આજે તારી આ ભિક્ષાનો જે ગર્વ મારામાં હતો તે પણ આજે તારી આ ભિક્ષાનો જે ગર્વ મારામાં હતો તે પણ ગાડી નાખ્યો છે આથી તમે મારા ગુરુ ને આજથી હું તમારો આ દાખલો યાદ કરીશ ને મારા ગર્વને ધોતો રહીશ મોચી કામ કરવાનું ભૂલી ગયો સાધુની પીઠ પાછળ જોતો જ રહ્યો અને કામે વળતા બબડ્યો આપ ખરા સાધુ શું કીધું કે ભાઈ હું પણ મોચી છું અરે સોરી હું પણ સાધુ છું નાનું મોટું તપ તો કરું જ છું ભગવાનને તો યાદ કરું જ છું સોનું એ બનાવવાની પારસમણી મારી પાસે છે પણ મેં કોઈ દિવસ મારા માટે એનો ઉપયોગ કર્યો નથી ભિક્ષા માંગુ છું પણ જે એમ હતું ને કે હું ભિક્ષા માંગુ છું સાધુ છું પારસમણીનો ઉપયોગ મેં ક્યારેય કર્યો નથી એ બધું જે એમ પ્રાઇડ હતું ને એ બધું નીકળી ગયું તમારી સામે તમે તો જબરજસ્ત મને વાત કહી દીધી આજથી તમે મારા ગુરુ છો સાધુ મારા જ એવું કહે છે સાધુનો દરજ્જો તો કેટલો હોય ઊંચો હોય એ એવું કહે છે કે તમે શું છો મારા ગુરુ ને આજથી હું તમને યાદ રાખીશ અને મારા ગર્વને ધોતરે છે એટલે હું હવે જાત મહેનત કરીશ હવે ભિક્ષા માંગીને ખાઈશ નહીં મોચી તો કામ કરવાનું ભૂલી ગયો ને સાધુ જતા હતા એમની પીઠ પાછળ જોઈને કીધું કે ભાઈ આપ તો ખરા સાધુ છો મારા જેવાને તમે શું બનાવી રહ્યા છો પોતાના ગુરુ બનાવી રહ્યા છો બરાબર પણ એ મોચી ભગતને ખબર નથી કે એણે કેટલી મોટી વાત આ સાધુને કીધી છે ઓકે શબ્દ સમજૂતીનો રૂઢિપ્રયોગ તમારી નોટબુકમાં પહેલાં લખી લેજો અને પછી આગળ સ્વાધ્ય કરવાનું છે ઓકે અલ્લા